છોટાઉદેપુરના અંતરિયાળ ગામમાં આવેલા ભોરદા ગામમાં દવાખાનામાં ડોક્ટરોની કમીના કારણે દવાખાને તાળા લટકતા જોવા મળ્યા હતા. ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવામાં આવી છે તેવા સરકારના જે દાવા છે તે છોટાઉદેપુર જિલ્લાના ભોરદા ગામે પોકળ સાબિત થઈ રહ્યા છે. લાખોના ખર્ચે અહીં અદ્યતન દવાખાના માટે મકાનો તો બનાવી દીધા, પણ ડોક્ટર વિના શોભાના ગાંઠિયા સમાન જ કહી શકાય. અહીં છે તો ફક્ત પટાવાળું, જે કશું જ કરી શકે નહીં. ભોરદા સહિત આસપાસના 14 ગામના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે અહીં હોસ્પિટલ બનાવવામાં આવી હતી. તે સમયે લોકોને હતું કે તેમની મુસીબતનો અંત આવી ગયો, પણ એવું ના થયું. જે આરોગ્યલક્ષી સેવા માટે લોકો અગાઉ મુસીબત વેઠતા હતા તેવી જ મુશ્કેલીનો સામનો આ વિસ્તારના લોકો આજે પણ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ભોરદા ગામે લોકોને આરોગ્યલક્ષી સેવા ના મળતા તેઓ મધ્યપ્રદેશનો વિસ્તાર કે અહીંથી 4 કિલોમીટરના અંતર પર આવેલ છે, જ્યાં તક સાધુ ખાનગી ડોક્ટરોએ તેમની દુકાનો ખોલી છે. ત્યાં મજબૂરીથી લોકોને પોતાના ઇલાજ માટે જવું પડતું હોય છે, જેના ડોક્ટરો દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમના ખિસ્સા ગરમ કરવા માટે દર્દીઓના ખિસ્સા કાપી લેતા હોય છે. જોકે કેટલાક આદિવાસી દર્દીઓ આર્થિક રીતે કમજોર હોય તેવા લોકો અહીંથી 35 કિલોમીટર દૂર છોટાઉદેપુર કે પછી 125 કિલોમીટર દૂર વડોદરા ખાતે જતા હોય છે. ગુજરાતના લોકોને પોતાના ઇલાજ માટે મધ્યપ્રદેશ જવું પડતું હોય એ અહીંના લોકો માટે એક કમનસીબી કહી શકાય. અહીં વસતા લોકોનું કહેવું છે કે ભોરદા ગામના રસ્તાઓ સારા ન હોય, 108ની સેવાનો પણ લાભ નથી મળી રહ્યો અને એમ્બ્યુલન્સ પણ આવી પણ જાય છે. તેમને છોટાઉદેપુર કે પછી અન્ય બીજી હોસ્પિટલમાં જવું પડે છે, ત્યારે લાખોના ખર્ચે બનાવેલ હોસ્પિટલનો મતલબ શું? કેમ આરોગ્ય વિભાગ દ્વારા ઊભી કરવામાં આવેલ વ્યવસ્થા હોવા છતાં લોકો દુવિધા ભોગવવી પડી રહી છે? લોકોને જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા, તેમની વ્યથા જણાવવા લાગ્યા. સરકારે આરોગ્ય સુવિધા મળી રહે તે માટે હોસ્પિટલ બનાવ્યું જ હોય તો કેમ ડોક્ટરોની સુવિધા તેમને નથી મળી રહી? કેમ દર્દીઓને પોતાના ઇલાજ માટે ભટકવું પડી રહ્યું છે? લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને તેમને ડોક્ટર આપે તેવી માંગ કરી રહ્યા છે, ત્યારે ગરીબ આદિવાસી લોકોની સરકાર ફિકર કરી ડોક્ટરની વ્યવસ્થા કરાવી આપે તે જરૂરી બન્યું છે. મારા જે બે ભાઈ છે એમને સિકલ સેલની બીમારી છે, એને કન્ટિન્યુ દવા ચાલે છે, પણ જ્યારે આ દવાખાનું બન્યું છે ત્યારે અહીં દવા લેવા આવીએ છે તો ક્યારેક દવા ના મળે, ક્યારેક દફતર ના મળે, એવું થાય છે. ને રમપર દવા લેવા જઈએ હોસ્પિટલમાં તઈ તો એ સાહેબે શું કહે છે, તમારે ભોરદામાં દવાખાનું બની ગયું છે તો તમે અહીં શું કામ એટલે દૂર આવો છો? તમારે ગામમાં દવા લઈ લેવું જોઈએ કે નહીં? એટલે તમે ભાડું ખર્ચીને આવો, કોઈકને ગાડી લઈને આવો, એ ખર્ચો તમારે થાય કે નહીં કે? પણ અહીં દફતર નહીં તો દવા કોણ આપે અમને? જ્યારે દફતર હશે ત્યારે દવા ના મળે, એવું થાય છે. અમારે દફતર સર્વાઈવ માટે અહીં દફતર જુએ છે. અમારે પંચાયત ભોરદસ ગામને મટારામપુર રાખ્યું હતું, પણ અમને ભરત અમારે રૂજવા નાના મટારામપુરા ને નાનારામપુરા અલગ પંચાયત કરી છે. અત્યાર સુધીમાં આ જે આદિવાસી નામ પર વિકાસને નામે છે, અહીંયા ડૉક્ટરે નહીં ભોરદા ગામમાં દવાખાનામાં ને એ પરતે કોઈ સુવિધા મળતી નહીં. ને અમારે મટારામપુરાની અંદર એક દવાખાનું છે, પહેલાં વર્ષોથી બનેલું છે, લગભગ 2005ની અંદરને બનેલું છે, બહુ જૂનું, પણ ત્યાં પણ આજ સુધી એકેય ડૉક્ટર નહીં જોવા મળ્યો. વર્ષોથી બનેલું પડેલું, કોઈ સુવિધા નથી. ત્યાં બાથરૂમે બનાવ્યા હતા, બધી સુવિધા કરી હતી, પણ સરકારની નામથી કોઈ એકેય ડૉક્ટર નથી, કાં નર્સ નથી, કાં એકેય કોઈ દિવસ આવ્યા નહીં, આજ તક જોઈએ નહીં. હાલમાં આપણા જિલ્લામાં ડૉક્ટરોની પણ અછત છે, અને જીપીએસસીના જે 40 ડૉક્ટરોના ઓર્ડર થયા હતા વચ્ચે, એમાં માળમાળ 10 ડૉક્ટર હાજર થયા છે, અને બોરદામાં પણ એક પરમાનન્ટ જીપીએસસી ડૉક્ટરનો ઓર્ડર થયો પણ એ હાજર થયા નથી. આ જિલ્લાની આ જ પરિસ્થિતિ છે કે ઓર્ડર થાય છે પણ ડૉક્ટરો બીજી જગ્યાએ પાછા ટ્રાન્સફર કરાવી લે છે. તો અત્યારે પાલસંડાના જે મેડિકલ ઓફિસર છે એમને 3 દિવસ ભોરદાનું ડેપ્યુટેશન આપેલું છે, છતાં મારા ધ્યાનમાં અગર આજે આવ્યું છે તો હું કોશિશ કરીશ કે એક આયુષ ડૉક્ટર અથવા તો એક MBBS ડૉક્ટર જ્યાં આપણા જિલ્લામાં વધારાના હશે એમને હું તાત્કાલિક ભોરદા મૂકવાની કોશિશ કરું છું. એમની પણ અમે ભરતીની પ્રક્રિયા ચાલુ કરી છે. આઉટસોર્સની એજન્સી નક્કી થતાની સાથે અમે લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટની વહેલી તકે ભરતી કરીશું. અત્યારે તો જિલ્લામાં ટોટલ 85 જગ્યાઓ છે, એમાં 40 જ ડૉક્ટર ભરેલા છે. એમાં MBBS ડૉક્ટર તો
દસ બાર જ છે અને 30 ડૉક્ટર આયુષ ડૉક્ટર છે, બોન્ડેડ ડૉક્ટર્સ. એટલે જગ્યાઓ તો ખાલી છે જ. આશા રાખીએ છીએ કે સ્ટેટ લેવલથી જગ્યાઓ ભરાય તો અમે તાત્કાલિક એવી જગ્યાઓ ઉપર એમનું પોસ્ટિંગ કરીશું જ્યાં વધારે જરૂર.